નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપ સર્વેનું રોલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરાવતી હું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પાઠ પાંચ જેની શરૂઆત કરીશું જેનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય આમ તો ભૂમિતિ વિશે તમે પ્રાથમિકથી ભણતા આવો છો પણ આ પાઠની અંદર આપણે ભૂમિતિ વિશે થોડું ડીપમાં અભ્યાસ કરવાનો છે એનો ઇતિહાસ જાણવાનો છે તો આપણે ભૂમિતિ એટલે શું તો ભૂમિતિને અંગ્રેજીમાં ભૂમિતિને અંગ્રેજીમાં આપણે જીઓમેટ્રી કહેવામાં આવે છે અંગ્રેજીમાં તેને જીઓમેટ્રી કહે છે અને જીઓમેટ્રી જે શબ્દ છે એ બે શબ્દથી બનેલો છે બે શબ્દ જે ગ્રીક ભાષાના છે એક છે જીઓ અને બીજો છે મેટ્રિન જીઓનો અર્થ પૃથ્વી જીઓ એટલે જમીન પૃથ્વી એવો કરી શકાય જ્યારે મેટ્રિનનો ગ્રીક ભાષામાં અર્થ માપવું થાય છે એટલે જીઓ મેટ્રિનનો જમીનની માપણની જરૂરિયાતમાંથી ભૂમિતિનો ઉદ્ભવ થયો છે પ્રાચીન પ્રાચીન ઇતિહાસની વાત કરીએ તો એની અંદર પ્રાચીન સંસ્કૃતિની અંદર ઇજિપ્ત બેબિલિયનવાસીઓ ચીન ભારત ગ્રીસ અને ઇકાઝ જેવી સંસ્કૃતિના લોકોએ તેનો વ્યવહારિક ઉપયોગ કર્યો હશે એવું કહી શકાય તો મિત્રો તમે આમ તો આનાથી પરિચિત હશો જેને પિરામિડ કહેવામાં આવે છે એ પિરામિડ છે એની અંદર પણ નિશ્ચિત ભૂમિતિનો ઉપયોગ થયેલો છે એની અંદર લંબાઈ પહળાઈ અને ઊંચાઈનો નિશ્ચિત ઉપયોગ થયેલો છે તો અહીં આપણે એ પિરામિડ છે પિરામિડ વિશે પણ આપણે એની સપાટીઓ વિશે એ પણ આપણે જાણીએ છીએ કે ત્રિકોણ ચોરસ બહુ કોણ એવી જુદા જુદા પ્રકારની ભાગ પિરામિડની અંદર આપણે જોઈએ છીએ તો એ પણ આપણે જાણીએ છીએ તો અહીં આપણે હવે એના વિશે એનો ઇતિહાસ થોડો જાણવાનો પ્રયત્ન કરીએ તો એનો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીએ તો કે ભારતીય ઉપખંડમાં હડપ્પા અને મોહનજોદડો એની સંસ્કૃતિ વિશે તમે સમાજ વિદ્યામાં ભણ્યા છો ના ખોદકામ કરતી વખતે ઈસીસન ત્રણ હજાર ત્રણ હજારમાં ભૂમિતિનો વ્યાપક ઉપયોગ થયેલો જોવા મળે છે તે પ્રકારના અને તે પ્રકારની અંદર સુવ્યવસ્થિત ઉપયોગ થયેલો હતો એકબીજાને સમાંતર એ લોકોએ ઈટોની અને રચના એવી રીતે કરેલી છે કે લાઈન દોરી કરીને પણ એ ભૂમિતિનો ઉપયોગ કરેલો છે એમની ગટર રચના છે એ વિશ્વમાં પ્રખ્યાત છે અને એમની ઈટ છે એ ઈટનું માપ છે મિત્રો એમની માપ છે એ માપ પણ યાદ રાખવા જેવું છે કે લંબાઈ પોળાઈને જાડાઈ લંબાઈ પોળાઈને જાડાઈનો ગુણોત્તર ગુણોતર ચાર જેમ બે જેમ એક હતો પ્રાચીન ભારતની અંદર પુસ્તક છેનું નામ છે સુલબાસૂત્ર જેની રચના ઈસિસન પૂર્વે આઠસોથી પાંચસોમાં થઈ છે જે ભારતનો ગ્રંથ છે એની અંદર ભૂમિતિ વિશે મહત્ત્વની જાણકારી આપી છે કે આપણે વિવિધ પ્રકારના કર્મકાંડની અંદર જે યજ્ઞકુંડ બનાવવામાં આવતા હતા ચોરસ વર્તુળાકાર એ એની અંદર પણ એ ભૂમિતિનો ઉપયોગ થતો હતો એના સિવાય આપણે શ્રીયંત્ર શ્રીયંત્ર જેનો ઉલ્લેખ અર્થવેદમાં કરેલો છે એની અંદર પણ શ્રીયંત્ર છે શ્રીયંત્રની અંદર નવ સમુદ્રી બાજુ ત્રિકોણ છે નવ સમુદ્રી બાજુ ત્રિકોણ યાદ રાખજો ટૂંકો પ્રશ્ન પૂછી શકાય છે નું સંયોજન છે અને એની રીતે નવ સમુદ્રી બાજુ ત્રિકોણ એવી રીતે ગોઠેલા છે કે એમાંથી તેતાલીસ ઉપ ત્રિકોણ બનાવી શકાય તેતાલીસ ઉપ ત્રિકોણ પણ બનાવી શકાય છે તો કે એની અંદર તેતાલીસ ઉપત્રીકોણો છે તો એ રીતે ભૂમિતિ છે ભૂમિતિનો વિકાસ દરેક જગ્યાએ થયેલો હતો પ્રાચીન વિશ્વમાં ભૂમિતિના વિકાસની ગતિ વિશેક રોચક વાતો છે જ્ઞાન પેઢીઓથી એક એક પેઢીથી બીજી પેઢી સુધી જતું એના પછી તાડના વૃક્ષ ઉપર પાન ઉપર લખીને એ લોકો સંદેશ મોકલી લો અને એ રીતે આપણે પ્રાચીન ઇતિહાસ એના દ્વારા જાણી શકીએ છીએ વાસીઓ જેવી કેટલીક સંસ્કૃતિઓમાં પણ ભૂમિતિનો खूप व्यवहार लक्षी दृष्टिकोन